विषय संस्कृत एमा पाठ 16 रजु भस्म भवति रजु એટલે દોરો ભસ્મ એટલે રાખ બંધ એટલે બના રાખમાંથી બનાવેલું દોરવું એના વિશે આપણે અભ્યાસ કરીશું એમાં પ્રસ્તાવના પહેલા આપણે જોશું સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક એવી કથાઓ રચવામાં આવી છે સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક એવી કથાઓ રચવામાં प्रायः मोटा भागे घणु करीने कस्य चित
કોઈકનું નિર્માણાય એટલે કે નિર્માણ માટે બનાવવા કાજે વસ્તુ ત્રયમ એટલે કે ત્રણ વસ્તુઓ અપેક્ષિતમ એટલે કે જરૂરી કારણભૂતા એટલે કે કારણરૂપ બંને લાવો શક્ય છે એટલે કે શકું અથવા તો શક્ય છે થઈ શકે છે સસ્તુ એટલે કે હોવા છતાં કારણભૂતેષુ એટલે કે કારણરૂપ બંને લાવોમાં ન અવગતા એટલે કે જાણી ન હોય અથવા તો આવડતી ન હોય જાણમાં ન હોય તદાપિ એટલે કે ત્યારે પણ ન પારાયણમ એટલે કે આપણે સફળ થતા નથી કાર્યને પાર પાડી શકતા નથી નિર્માણ રીતિઓ એટલે કે બનાવવાની રીત અવગતા એટલે કે જાણી જાણેલી યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી તાવત્યતમ એટલે કે ત્યાં સુધી સ્વકીયન એટલે પોતાના પડે ઉપરયુક્તેન એટલે ઉપર કર્યા મુજબના રજુ નિર્માણે એટલે દોડાના નિર્માણમાં આવશ્યક કામનામ જરૂરી હોય એવાઓના ભસ્મ જલાદી નામ એટલે રાખ પાણી વગેરેનું એકત્રીકરણે એટલે એકઠા કરવામાં આવતા પ્રવૃત્ત એટલે કે લાગી ગયેલા પ્રવૃત્ત થયેલા ગોધુમ ચોળેના એટલે કે ઘઉંના લોટથી રોટી કાયા એટલે કે રોટલીના યાગશી એટલે કે જેવા ઉદ્યત એટલે કે પ્રયત્નશીલ જલાર્દમ એટલે કે પાણીથી ભીનું થયેલું રજુરૂપતા પ્રદાન કરે એટલે કે દોરાનું રૂપ આપતી વખતે દોરડું બનાવતી વખતે વિસિલ્યમ એટલે બે વિકેર સત એટલે કે હોવું રજુરૂપમ એટલે દોરડાનું સ્વરૂપ ન સાધયતી સ્મ સદાતુ નહતુ પરંતુ નહતુ વ્યતીત એટલે કે પસાર થયો વીતી ગયો પરિણામ મત ફળ સ્વરૂપે પણી તામ એટલે કે બનાવવામાં આવેલી અવલોકન કુંકામ એટલે જોવાની ઈચ્છા વાળો નિરાશ્યમ એટલે નિરાશના ભાવને નિરાશાને અભોજત એટલે કે પામ્ય અપરિસ્મિત દિવસે એટલે કે બીજા દિવસે જ્ઞાન વેદયત એટલે નિવેદન કર્યું જણાવ્યું સાધયતુ એટલે કે બનાવી આપો બનાવો સદ્ય એવમ તરત જ પૂર્વમ એટલે કે પહેલા સમાનતા એટલે કે લાવવામાં આવી સારી કાયામ એટલે કે સારીમાં સ્થાપિતા એટલે કે મૂકવામાં આવી પ્રાક્ષિક પદ એટલે કે નાખ્યો અથવા તો મૂક્યો અગ્નિમયી જાતા એટલે કે સળગવા લાગી ભસ્મ પેન એટલે કે રાગના સ્વરૂપે પરિણમિતા એટલે કે બદલાઈ ગઈ પ્રશાંતે અગ્નિ એટલે અગ્નિ ઓલવાઈ ગયા ત્યારે સારિકા તાપમ એટલે કે સારીમાં રહેલી ભસ્મ ભૂતામ એટલે ભસ્મ બની ગયેલી અદશ્યમ યત એટલે કે બનાવી દેખાડી ભૂતવા એટલે કે થઈને દોધો એટલે કે આપ્યો પ્રસન્ન વદન એટલે કે પ્રસન્ન મુખવાળા પ્રત્યેવોચત એટલે કહ્યું અથવા તો બોલ્યો પ્રવાહ પતિત્ય પ્રવાહમાં પડેલો લોક એટલે કે સમાન લોકો અનુસેવતે એટલે કે અનુસરે છે સેવ માન એટલે આચરતો સેવતો સાધયતે એટલે સિદ્ધ કરે છે વેથી ત્યામ ત્યાગ એટલે વિચિત્રતાને લીધે કાર્ય સાધન વેલાયામાં
કાર્યને સિદ્ધ કરવાના સમયે અનુસરણ એટલે કે અનુસરતો મંત્રએ તો એટલે કે મંત્રણા કરવી જોઈએ, વિચાર કરવો જોઈએ, નો એટલે કે નહીં. હવે આપણે તેનું ભાષાંતર કરીશું. એકદા જનસભાય ભોજનમ ઉદ્ઘોષિત યદિ કશ્ચિજ્જન ભસ્મના રજુઓ નિર્માણ મહં દાસ્યતિ તહિ અહં તસ્મૈ રૂપ્યકાણં સહસ્રં પ્રદાયષ્યામિતિ. એકવાર લોકસભામાં ભોજે જાહેર કર્યું. એકદા એટલે કે એકવાર જનસભાય એટલે કે લોકસભામાં ભોજન એટલે કે ભોજે ઉદ્ઘોષિત એટલે કે જાહેર કર્યું કે જો યદિ એટલે કે જો કશ્ચિત એટલે કે કોઈ જન એટલે કે માણસ ભસ્મના રજુ એટલે કે રાગ વડે રજુ એટલે દોરવું નિર્માય એટલે કે બનાવીને મહં દાસ્યામિ મને આપશે તો તહી એટલે કે તો અહં તસ્મે હું તેને રૂપ્યકાણં સહસ્ર પ્રદાયષ્યામિતિ હું તેને 1000 રૂપિયાનું ઇનામ આપીશ. એકવાર લોકસભામાં ભોજન જાહેર કર્યું. જો કોઈ માણસ રાગ વડે દોરવું બનાવીને મને આપશે તો હું તેને 1000 રૂપિયાનું ઇનામ આપી સ. રાગમ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વ નાગરિકા જનઃ ભસ્મના રજુ નિર્માતુ પ્રયત્નરતા સજ્જાત. રાજાની જાહેરાત ઉદ્ઘોષ એટલે કે જાહેરાત શ્રુત્વા સર્વે નાગરિકા સાંભળીને બધા નાગરિકો ભસ્મના રજુ નિર્માતુ રાગ વડે ગોંડું બનાવવા માટે પ્રયત્નરત સજ્જાતા પ્રયત્નશીલ થયા. રાજાની જાહેરાત સાંભળીને બધા નાગરિકો રાગ વડે ગોંડું બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધીનો અભ્યાસ કરીશું. આવતીકાલે તેના પછીનું આપણે પેરેગ્રાફ ભણીશું. આભાર. અસ્તુ.